વલસાડમાં આદિવાસી સમાજે દેશના નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવવા યોજી જંગી રેલી. રેલીમાં પૂર્વ રાજ્યમંત્રી રમણ પાટકર સહિત જિલ્લા અને કપરાડા વિધાનસભા મતવિસ્તારના ભાજપના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. એક ભારતના લોકશાહીની અંદર બંધારણના અધિકાર તરીકે રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીમાં અમારે એક આદિવાસી બહેનોને રાષ્ટ્રપતિ બનાવે એ આનંદનો વિષય છે. અને સાથે સાથે આજે આઝાદીના 75 વર્ષ થયા છે ત્યારે એ પણ ઉજવણી થઈ રહી છે, ત્યારે બંને સાથે મળીએ જોઈએ તો એક હવે સમાંતર વિકાસની વ્યાખ્યા જે બંધારણની અંદર આપવામાં આવી છે. ડાંગ જિલ્લામાં દેશના નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે યોજાઈ રેલી. જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે યોજાયેલી રેલીમાં મંત્રી જીતુ ચૌધરી, ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. સમગ્ર ગુજરાતની અંદર, ગુજરાતના 53 તાલુકા અને 14 જેટલા જિલ્લાઓની અંદર આજે 21 સાથે આજે અને આવતીકાલે બંને દિવસો જે ઉત્સવ ઉજવવા માટે અને આદિવાસી સમાજને મેસેજ આપવા માટે, આદિવાસી સમાજનો જે ગૌરવ છે એ ગૌરવને આગળ વધારવા માટે આજે વઘઈ તાલુકા ખાતે આજના કાર્યક્રમની અંદર આદિવાસી સમાજ બધા વતી હું ડાંગ જિલ્લા આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો ભવ્ય વિજય થતાં નવસારીમાં ઉજવાયો વિજયોત્સવ. દશેરા ટેકરી વિસ્તારમાં આદિવાસી સમાજ સહિત ભાજપ સંગઠને કરી ભવ્ય ઉજવણી. આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા બદલ તમામ આદિવાસીઓમાં આજે ખુશીની લહેર છે અને આ ખુશીની લહેરમાં આદિવાસી સમાજ તેમજ તમામ ભારતના તમામ નાગરિકો પણ આ ખુશીમાં સામેલ છે અને એ ખુશીને અમે વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડી એકબીજાને નર્મદા જિલ્લામાં દેશના નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના માનમાં યોજાઈ રેલી. જિલ્લા ભાજપ આગેવાનોએ આદિવાસી વસ્તી ધરાવતા ડેડિયાપાડામાં યોજી રેલી. રેલીમાં પરંપરાગત ઢોલ નગારા સાથે આદિવાસી પહેરવેશમાં નૃત્ય સાથે લોકોએ વ્યક્ત કરી ખુશી. આજે ડેડિયાપાડામાં ભારતીય જનતા પાર્ટી, આમ જનતા ખૂબ વાજિંત્રાઓ સાથે, ઢોલ નગારા સાથે ઉત્સાહથી વિજય ઉત્સવ બજારની અંદર ફેરી ફરીને મનાવવામાં આવ્યો છે અને અમને બધાને ખૂબ જ અપાર ખુશી છે. દ્રૌપદી મુર્મુને દેશના 15મા રાષ્ટ્રપતિ બનતા વડોદરામાં ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી આતશબાજી. કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી કરી ઉજવણી. દરેક ધર્મ, દરેક લોકોને ઉચ્ચ નીચ જોયા વગર, ઉપર નીચે જોયા વગર, સારા વ્યક્તિ જેના લાયક હોય એમને આ જગ્યાએ બેસાડે એવી રીતે શ્રીમતી મુર્મુજીને પણ આ જગ્યાએ બેસાડી અને ભારત દેશને આખી દુનિયામાં બતાવ્યું કે અમારો દેશ બધાને સાથે લઈને ચાલે છે. અમદાવાદમાં ગુરુકુળ હેરિટેજ પ્લાઝા ખાતે યોજાયું 2 દિવસીય પ્રદર્શન. સિરામિક આર્ટિસ્ટ વૈભવી ચૌહાણે પિંક લોટસ કલ્ચર સિરામિક આર્ટના પ્રદર્શનનું કર્યું આયોજન. અહીં સિરામિકમાંથી હાથ બનાવટના જુદા જુદા ફ્લાવર પોટ, વોટર બોલ, લોટસ બોલ, પેન સ્ટેન્ડ સહિત સિરામિક આર્ટનું થશે વેચાણ અને પ્રદર્શન. મારું જે હું વર્ક કરી રહી છું એ પહેલાં મારા માટે જસ્ટ એક હોબી હતી, બટ અત્યારે એ જ હોબીને મેં પ્રોફેશનમાં કન્વર્ટ કરી છે અને હું ઈચ્છું છું કે મારું વર્ક અત્યારે જે મેં કામ કર્યું છે એ માર્કેટના પ્રોડક્ટ કરતાં ટોટલી અલગ છે. માર્કેટમાં જે થાય છે માસ પ્રોડક્શન વાઇઝ હોય છે, જ્યારે હું એઝ અ આર્ટિસ્ટ હરેક પીસ હેન્ડબિલ્ડ છે મારું અને સિંગલ પીસ તમને જોવા મળશે ને જે યુનિક છે. બોટાદ જિલ્લામાં પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે સંતોના હસ્તે વૃક્ષ વિતરણ રથનું કરાયું પ્રસ્થાન. નિધિ સીડ્સ પરિવારે કિસાન મિત્ર ક્લબ જૂનાગઢ અને મિશન ગ્રીન બોટાદની પ્રેરણાથી બનાવ્યો વૃક્ષ વિતરણ રથ. આ રથ 50થી વધુ ગામોમાં ફરીને 9,500 રોપાનું કરાવશે વાવેતર. આ જે રથ છે એ બોટાદ જિલ્લાના 50 કરતાં વધારે ગામની અંદર ફરશે અને ગામડે ગામડે જઈને વૃક્ષો અર્પણ કરશે અને ગામમાં પર્યાવરણ જાગૃતિ પ્રત્યેનો સંદેશો ફેલાવશે અને જે પર્યાવરણની જે અત્યારે જે કંઈ ગ્લોબલાઇઝેશન કે જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોમાં કેમ આપણે સહભાગી થઈ શકીએ એનો એક ઉમદા પ્રયાસ કરવામાં આવશે. જામનગરમાં સોયલ ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની કરવામાં આવી ઉજવણી. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્ર કરાયા એનાયત. તો કલેક્ટરે લોકોને કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ લેવા માટે કરી અપીલ. ખેડામાં કપડવંજ તાલુકાના તોરણા ગામની પોસ્ટ ઓફિસમાં 2 શખ્સોએ કરી 1.13 કરોડ રૂપિયાની છેતરપિંડી. ડાક નિરીક્ષક દીપક પ્રજાપતિએ બંને આરોપીઓ સામે નોંધાવી હતી ફરિયાદ. પોસ્ટ ઓફિસના જે સેવિંગ્સ એકાઉન્ટ હોય એમાં
થી 16,14,600 અને 13,29,500 ની રકમ જે છે એ સેવિંગ્સ બેંકમાં જુદા જુદા ખોટા સહીઓ કરી અને ખોટા દસ્તાવેજો બનાવીને એની ઉચાપત કરેલી. આમ કુલ જોવા જઈએ તો 1,13,91,200ની ઉચાપત કરેલી. બંને આરોપીઓને પોલીસે અટક કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. સુરેન્દ્રનગરમાં થાન ચોટીલા રોડ પર આવેલી મોડેલ સ્કૂલની હોસ્ટેલના કમ્પાઉન્ડમાં દેખાયો દીપડો. રાત્રિના સમયે દીપડો આંટા મારતો હોવાનું સીસીટીવીમાં થયું કેદ. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કાર્યવાહી કરી શરૂ.